એવો એવું લક્ષ્ય નહીં સાધવાનું કે તમે અચીવ ન કરી શકો, એને પ્રાપ્ત ન કરી શકો, એને સિદ્ધ ન કરી શકો. બી પ્રેક્ટિકલ. વ્યવહાર પર જીગ્નેસ સેઝ સો રાઈટ નો પ્લાન ફોર અ વીક સર. તો જીગ્નેસ ને સરે કહ્યું કે એક મહિનાનું આખું આખું આયોજન નહીં કરવાનું. એટલે જીગ્નેસ પૂછે છે તો શું હું એક દિવસનું આયોજન કરું, સોરી વીક એટલે એક અઠવાડિયાનું આયોજન કરું. તો મિસ્ટર પક્ષી સે નોટ ઇવન ફોર અ વીક, એક અઠવાડિયાનું આયોજન પણ નહીં. પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એક જ દિવસનું આયોજન કર અને એનો અમલ કરવાની કોશિશ કર. ગેટ હેપી ટુ ડે ટુ ડુ લાઈક ધીસ. આની આ જ ક્રિયા કરવાની ટુ ટેવ પાર્ટ. જીગ્નેસ વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, શું એનાથી મારો આત્મવિશ્વાસ ફરીથી એક થશે. મિસ્ટર બક્ષી સે સર્ટેનલી, ચોક્કસ. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. મિસ્ટર બક્ષી કહે છે થોડી મિનિટો પહેલા જ તું એમ કહેતો હતો કે તું ટાઈમ ટેબલનું અમલ કરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસકરેજીસ યુ. આ જે હકીકત છે એ તને ડિસકરેજ કરે છે, એટલે કે નિરુત્સાહ, તારો ઉત્સાહ ઓછો કરે છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. તારું જે સમયપત્રક છે એનું તું થોડા દિવસે અમલ કર. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, એનાથી તારો આત્મવિશ્વાસ વધશે. જીગ્નેશ સેઝ થેન્ક યુ સર, આભાર સર તમારો. એન્કર સેઝ એટલે કે પ્રવક્તા કહે છે જીગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. જીગ્નેશ એક આત્મવિશ્વાસનો યુવક બનશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. પછી પ્રવક્તા કહે છે કે ચાલો હવે આપણે એક યુવતી ઓનલાઈન છે તેમને સાંભળીએ. દિલશાદ છે, નમસ્તે સર. તો એ યુવતી છે દિલશાદ. એ કહે છે નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. હું રાપરની દિલશાદ છું. માય ફેસ ઇઝ ફુલ ઓફ પિમ્પલ્સ, મારો ચહેરો ખીલથી ભરેલો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. ટુ ગેટ રીડ ઓફ ધેમ એટલે કે નાથી છુટકારો કેળવવો. તો મારો ચહેરો ખીલથી ભરેલો છે તો હું એનાથી છુટકારો કેવી રીતે મેળવી શકું. મિસ્ટર સાથે વોટ હેવ યુ ડન સો ફાર, તે અત્યાર સુધી શું કર્યું છે. દિલતા સેઝ આઈ હેવ એપ્લાઈડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્ક. કે મેં હમણાં સુધી ઘણી બધી ક્રીમ્સ લગાવી છે પણ કશાથી કંઈ કામ કર્યું નથી, કોઈ ફેર પડતો નથી. મિસ્ટર સાહ સે દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. શું કહે છે કે દિલશાદ બહુ ચિંતા કરવાની નહીં. પિમ્પલ આર કોમન એટ ધીસ એજ એટલે કે ખી આ ઉંમરમાં થવા એ સામાન્ય વાત છે. દે આર શ્યોર ટુ ગો, જો ખીલ થયા છે તો ચોક્કસ એ મટી પણ જશે. દિલશાદ બટ હાઉ, તો દિલશાદ કહે છે પણ કેવી રીતે. આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ, હવે તો હું અલગ અલગ ક્રીમ લગાવીને પણ કંટાળી ગઈ છું. મિસ્ટર શાહ ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ એટલે મિસ્ટર શાહ એને સલાહ આપે છે કે જુદી જુદી એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાતોથી પ્રલોભિત થવાનું નહીં. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, એનાથી વધારે સારું તો એ છે કે તું કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ચામડીના રોગના નિષ્ણાત ડોક્ટરની સલાહ લે. દિલશાદ થેન્ક યુ સર, એટલે દિલશાદે સરનો